દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રામજી ભીખા બામણિયા અને ઉપપ્રમુખ તરીકે લક્ષ્મીબા મોહને આજથી વિધિવત સંભાળ્યો ચાર્જ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે યોજાયેલ જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ 2020 અંતર્ગત સમરસ થયેલ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૈકી જિલ્લા પંચાયત સદસ્ય, સરપંચો અને સભ્યોની જરહરતી જીત બાદ દીવના ઇતિહાસમાં પ્રથમ વખત દીવ જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે અમૃતાબેન અમૃતલાલ બામણિયા તેમજ ઉપપ્રમુખ તરીકે શશિકાંત માવજી સોલંકી એમ બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ સર્વાનુમતે પદભાર સંભાળ્યો હતો. નોંધનીય છે કે દીવની ભાજપા સંચાલિત જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પંચાયતી રાજ સંસ્થાના સંયુક્ત સચિવ આશીષ મોહને દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 18મી તારીખ 2023ના રોજ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. દીવ જિલ્લા પંચાયત માટે 2.5 વર્ષનો પ્રથમ કાર્યકાળ મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ પુરુષ હતા. હવે દીવ જિલ્લા પંચાયતમાં બાકી રહેલ 2.5 વર્ષ માટે પ્રમુખ તરીકે પુરુષ અને ઉપપ્રમુખ તરીકે મહિલાને નિયુક્ત કરવાનો નિયમ પ્રમાણે નક્કી કરવામાં આવેલ હતો. પંચાયત વ્યવસ્થા વર્ષ 2012ની કલમ 6 હેઠળ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખનો કાર્યકાળ તેમની નિમણૂકના 2.5 વર્ષ નક્કી કરવામાં આવેલ હતો, જે સંદર્ભે તારીખ 18મી મે 2023ના રોજ દીવ જિલ્લા પંચાયત ચૂંટણી માટે દીવ કલેક્ટર ફોરમન બ્રહ્માને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માટે તેઓની મુખ્ય ઉપસ્થિતિમાં દીવ જિલ્લા ભાજપાના પ્રમુખ તરીકે અપક્ષના ચિહ્ન સાથે ચૂંટાયેલ રામજી ભીખા અને ઉપપ્રમુખ તરીકે લક્ષ્મીબાઈ મોહનની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. આમ ભાજપના બંને ઉમેદવારોએ અધિક જિલ્લા કલેક્ટર અને દીવ જિલ્લા પંચાયતના સીઈઓ ડોક્ટર વિવેક કુમારની ઉપસ્થિતિમાં દીવ જિલ્લા પંચાયત મુકામે આજથી વિધિવત ચાર્જ સંભાળ્યો. આ પ્રસંગે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપિનભાઈ શાહ, મહામંત્રી તેમજ નવા નિમાયેલા ઉપપ્રમુખ લક્ષ્મીબાઈના પતિ મોહનભાઈ બામણિયા અને ભવ્યેશ ચૌહાણ, દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબાઈ રામા, ઉપપ્રમુખ હરીશ કાપડિયા, જિલ્લા પંચાયતના સભ્યો નાનજીભાઈ વરજાંગ, ભાનુબેન સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત બંને ઉમેદવારોને પ્રમુખ અને ઉપપ્રમુખના સર્વાનુમતે પદ સોંપવામાં આવ્યું. તે પ્રસંગે પુષ્પમારા અને પુષ્પગુચ્છ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત પ્રેસિડેન્ટ રામજીભાઈ બામણિયાએ તેમના પ્રમુખ તરીકે ચૂંટણી વરણી કરવા બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તમામ સભ્યોને સાથે લઈને જિલ્લા પંચાયતના વિકાસ કાર્યો કરીને અને લોકોની સેવા કરવા તત્પર રહી એવી બાહેંધારી આપી હતી. આ સાથે લક્ષ્મીબાઈ મોહને પણ ઉપપ્રમુખને પદ સોંપવા બદલ ભારતીય જનતા પાર્ટી અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો અને જિલ્લા પંચાયતના પ્રજાહિત તેમજ દીવ વિકાસના પેન્ડિંગ કાર્યોને પૂર્ણ કરવાના પ્રયાસો કરીશું તેવું જણાવ્યું હતું. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ.